આવી ગયા તમે બધા? ઓકે, સરસ. ચાલો તો બાર મિત્રો, આજે આપણે અભ્યાસની શરૂઆત કરતા પહેલા એક શ્લોક બોલી દઈએ. ચાલો તો બધા હાથ જોડીને આંખ બંધ કરો અને પછી મારી સાથે તમારે બધાએ શ્લોક બોલવાનો છે. બોલશો ને? હા, ચાલો આંખ બંધ કરી દો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમ પ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યે શ્લોક બોલીએ. શ્લોક બોલીને જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને કેવું સરસ લાગે છે, લાગે છે ને? ચાલો તો હવે આપણે અભ્યાસની શરૂઆત કરીશું. તો બાળ મિત્રો, આગળ આપણે ક મ ન જ અક્ષર શીખી ગયા ને આપણે, તો આજે પણ આપણે એ જ અક્ષર શીખવાના છે, પણ થોડા અલગ રીતે શીખવાના છે. તો ચાલો જુઓ, આ શેનું ચિત્ર છે? હા, જોકરના મોઢાનું ચિત્ર છે. જોકર એના માથા પર શું પહેરેલું છે? ટોપી છે, અને આ એનો ફેસ છે. હવે એની ટોપી અને એના ફેસની અંદર આપણે અલગ અલગ અક્ષરો લખેલા છે, ખરું ને? તો ચાલો હવે આપણે આ જોકરનો જે ફેસ છે એની અંદર એની બે આંખો કરેલી છે. હવે એ આંખની અંદર કયો અક્ષર છે? હા, ગ અક્ષર લખેલો છે. કયો અક્ષર છે? ગ છે. ત્યાર પછી એના નાકની અંદર કયો અક્ષર છે? હા, ન લખેલો છે. કયો અક્ષર છે? ન છે. પછી એના જે આ હોઠ છે એની અંદર કયો અક્ષર છે? મ છે. શું લખેલું છે? મ છે. હવે એના આ બે કાન છે, દેખાય છે ને તમને? હવે કાનની અંદર કયો અક્ષર લખેલો છે ભાઈ, જુઓ તો? હા, જ લખેલો છે, બરાબર ને? તો આપણે એની આંખમાં શું લખેલું છે? ગ છે. પછી એના નાકની અંદર ન છે. પછી એના હોઠની અંદર મ લખેલો છે. પછી કયો અક્ષર બાકી રહ્યો? જ. એના કાનમાં લખેલો છે ને, એ જ અક્ષર છે. તો અહીં આપણે ગ મ ન અને જ જે અક્ષર લખેલા છે ને આપણે, એ આપણે એની ટોપીમાં ચારે ચાર અક્ષર લખી દીધેલા છે ને? ગ મ ન અને જ, જોયું ને? તો ચાલો બાળ મિત્રો, હવે તમે ફરી પાછા એકવાર ધ્યાનથી જોઈ લેજો કે આપણે એની આંખમાં કયો અક્ષર લખેલો છે, તો કે ભાઈ ગ છે. પછી એના નાકમાં કયો અક્ષર લખેલો છે, તો તે ન છે. પછી એના હોઠમાં આપણે મ લખેલો છે, અને એના બંને કાનમાં જ લખેલો છે, અને ટોપીની અંદર ચારે ચાર અક્ષર લખેલા છે. તો હવે તમને યાદ રહ્યું ને? તો હું તમને હવે પ્રશ્ન પૂછીશ, તેનો તમારે મને જવાબ આપવાનો છે. હવે જોકરના બંને કાન છે, એની અંદર આપણે કયો અક્ષર લખ્યો હતો? હા બોલો, વેરી ગુડ, જ લખેલો હતો, સરસ. પછી એના નાકની અંદર કયો અક્ષર લખેલો? હા બોલો, હા, ન લખ્યો હતો, સરસ. પછી આપણે ગ ક્યાં લખ્યો હતો? હા બોલો, હા, એની બંને આંખમાં ગ લખ્યો હતો. પછી આપણે હોઠની અંદર કયો અક્ષર લખ્યો હતો? હા, મ લખ્યો હતો. પછી ટોપી છે ને, ટોપી
એ ટોપી ની અંદર કયા કયા અક્ષર લખ્યા હતા? હા, ગ મ ન જ, એ આપણે ચારે ચાર અક્ષર ક્યાં લખ્યા હતા? એની ટોપી ની અંદર. જુઓ તો આપણે ચિત્ર દ્વારા અલગ અલગ અક્ષર ની ઓળખ કરીને હવે આપણે એ જ અક્ષર દ્વારા આપણે કેટલાક વાક્ય બનાવીશું. પછી એ વાક્યમાં કયા કયા શબ્દ છે અને એ શબ્દમાં પણ કયા કયા અક્ષર છે તે પણ આપણે જોઈશું. તો જુઓ અહીં આપણે જે વાક્ય લખેલા છે તેનું પહેલા આપણે વાંચન કરીશું. તો અહીં પહેલા શું લખેલું છે? એક શબ્દ છે. શું લખેલું છે? ન મ. પછી ત્યાર પછી શું છે? મ ન ન ન મ. શું લખેલું છે? મનન નમ. પછી છે જગન જમ, જગન જમ. પછી ગગન મગ જમ, ગગન મગ જમ. તો આ જે વાક્ય છે હવે એમાં પહેલા શું લખેલું છે? ન મ, એક શબ્દ બની ગયો ને. તો આપણે એની નીચે એક લિપિ કરીશું. તો આ ન મ એ એક શબ્દ છે, બરાબર. પછી મનન ન, તો આ મનન એ પણ એક શબ્દ થયો ને. હા, જુઓ પછી ફરી પાછું શું લખેલું છે? અહીં જે ન મ શબ્દ લખેલો છે તેવો એ અહીંયા પણ એક શબ્દ જ છે. તો આ પણ એક શબ્દ જ કહેવાય. પછી શું છે? જગન. શું લખેલું છે? જગન, એટલે એ પણ એક શબ્દ બની ગયો. જોયું ને? પછી એની બાજુમાં શું લખેલું છે? જમ. જમ એ પણ એક શબ્દ જ કહેવાય. જુઓ પછી ગ એ પણ એક શબ્દ થયો ને. તો એની નીચે પણ આપણે શું લખેલું છે? મગ. તો આ પછી એની બાજુમાં શું છે? જમ, એટલે એ પણ એક શબ્દ બની ગયો. હવે જોજો આપણે ન મ એ શબ્દ છે એમાં કયા કયા અક્ષર છે? ન અને મ. પછી અહીં શું લખેલું છે? મનન ન. તો જુઓ અહીં મ ન ન આપણે આગળ આ અક્ષરોની ઓળખ કરીને એટલે આ શબ્દમાં પણ કયા કયા મૂળાક્ષર આવ્યા? મ અને ન. પછી અહીં શું લખેલું છે? ફરી ન મ લખેલું છે એટલે ન અને મ એ બંને મૂળાક્ષરો થયા ને. પછી અહીં શું લખેલું છે? જગન. જગન શું લખેલું છે? જગન. તો આ જગનમાં જુઓ આપણે આગળ ઓળખી ગયા ને મૂળાક્ષરો, એ જ મૂળાક્ષરો છે. જ છે, ગ છે અને ન છે. ફરી પાછું અહીં લખેલું છે જમ, એટલે એમાં પણ બે અક્ષરો આવ્યા ને. કયો કયો અક્ષર છે? જ અને મ. પછી વાંચો અહીં શું લખેલું છે? ગગન. તો અહીં ગ અને ન એ બંને મૂળાક્ષરો આપણે એની ઓળખ કરીને એવી જ રીતે અહીં છે મ ગ, એમાં કયા અક્ષર આવ્યા? મ અને ગ. પછી છે જ મ, એમાં કયા મૂળાક્ષરો આવ્યા? જ અને મ. એટલે આપણે આજે જે જ ગ મ અને ન એ જે મૂળાક્ષરોની આપણે ઓળખ કરીને એ જ મૂળાક્ષરો દ્વારા આપણે શું બનાવ્યું? વાક્ય બનાવ્યા. અને વાક્યમાંથી આપણે શું તારવ્યું? અલગ અલગ શબ્દો તારવ્યા. અને શબ્દમાંથી આપણે શું તારવ્યું? અલગ અલગ જે ચાર મૂળાક્ષરોની ઓળખ કરી એ મૂળાક્ષરો તારવ્યા. ખરું ને? જુઓ અહીં ગ મ ન જ આ ચાર મૂળાક્ષરોની આપણે ઓળખ કરીને હવે એમાં જુઓ કેટલાક ચિત્ર આપેલા છે અને ચિત્રની સામે તેનું નામ છે. તો એ કયા કયા ચિત્ર છે? તો આપણે તેને નામ સાથે બોલીશું. તો અહીં પહેલું ચિત્ર છે ગાય, પછી છે ગાડું, ગાજર અને ગણપતિ. આ ચાર ચિત્ર થયા ને. આ ચાર ચિત્રના આપણે નામ પણ બોલ્યા ને. તો હવે આ ચાર નામ આપણે જે બોલ્યા તો એ ચાર નામમાં પહેલા અક્ષર કયો આવે છે? તો ગ આવે છે. કયો અક્ષર આવે છે? ગ આવે છે.
જુઓ અહીં બીજા ચાર ચિત્ર આપેલા છે. પહેલું ચિત્ર છે મગ, પછી છે મગર, પછી છે મરચું અને પછી શું છે માળા. તો અહીં આ ચિત્રમાં જે આ ચાર નામ છે મગ, મગર, મરચું અને માળા, બરાબર. તો આપણે આ ચાર નામ બોલ્યા તો એ ચાર નામમાં પહેલા કયો અક્ષર આવે છે? મ આવે છે. હવે અહીં નળ, નગારું, નાગ અને નાક આ ચાર ચિત્ર છે. આ ચાર ચિત્રના નામ છે. તો હવે આ નળ, નગારું, નાગ અને નાક આ ચાર આપણે જે નામ બોલીએ છીએ એમાં પહેલા કયો અક્ષર આવે છે? હા, ન આવે છે. હવે બીજા પર અહીં કેટલાક નવા ચિત્ર છે. તો પહેલા છે જગનું ચિત્ર, પછી છે જલેબી, જાસૂદ અને જામફર છે ને આ ચાર ચિત્ર. એની સામે એના નામ પણ લખેલા છે, જગ, જલેબી, જાસૂદ અને જામફળ. હવે આ ચાર નામ આપણે જે બોલીએ છીએ એમાં પહેલા કયો અક્ષર આવે છે? જ આવે છે. તો આજે આપણે ગ, મ, ન, જ મૂળાક્ષરોની ઓળખ કેવી રીતે કરી? સૌથી પહેલા આપણે વાક્ય બનાવ્યા, પછી વાક્યની અંદરથી આપણે શું તાળવ્યું? શબ્દો તાળવ્યા, અને શબ્દમાંથી આપણે શું તાળવ્યું? આપણે ગ, મ, ન, જ મૂળાક્ષરો તાળવ્યા. એટલે આ ચારે ચાર મૂળાક્ષરો ભેગા કરીને આપણે સૌથી પહેલા વાક્ય બનાવ્યા, પછી વાક્યમાંથી શબ્દ તાળવ્યા, અને શબ્દમાંથી અલગ અલગ અક્ષર એટલે કે મૂળાક્ષરો તાળવ્યા. તો આ રીતે આપણે જલ્દી જલ્દી મૂળાક્ષરોની ઓળખ કરી શકીએ છીએ, ખરું ને? તો આપણે ફરી પાછા આવશું અને આ રીતે અલગ અલગ મૂળાક્ષરોની ઓળખ કરીશું.